ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સંસ્કાર એટલે વ્યક્તિત્વ. આવો ઘડીએ સંસ્કારવાન પેઢીએ. યુગ નિર્માણ અભિયાન દરેક વિચારશીલ તથા પ્રાણવાન વ્યક્તિઓને અનુરોધ છે કે તે શ્રેષ્ઠ સમાધિ રચના માટે આગળ આવીને મહત્વની ભૂમિકા નિભાવે. એના માટે શાંતિકુંજનો સંપર્ક કરે. શાંતિકુંજમાં થતી કોઈ પણ કાર્યશાળામાં જોડાય અને પોતાના વિસ્તારમાં એવી કાર્યશાળાઓ યોજવા માટે તૈયારી કરે. ત્યાર સાહિત્ય અને પ્રેઝન્ટેશનના માધ્યમથી લોકો સુધી તે જ્ઞાન પહોંચાડે. પોતાના વિસ્તારમાં નવદંપતિ શિબિરનું આયોજન કરે. મોટાભાગની ગર્ભવતી સ્ત્રીઓ ડૉક્ટર પાસે જતી હોય છે, તેથી પોતાના વિસ્તારમાં ભાવનાશીલ ડૉક્ટરને પણ એ શિબિરમાં આવવાનો આગ્રહ કરવો જોઈએ. તેમણે ગર્ભવતી સ્ત્રીઓને યોગ્ય વ્યવહારિક માર્ગદર્શન આપવા માટે તથા જરૂરી સાહિત્ય પૂરું પાડવામાં સહયોગ આપવા સંકલ્પ લેવડાવવો જોઈએ. આ દરેક સાહિત્ય ગાયત્રી શક્તિપીઠ જેતપુર અથવા અન્ય શક્તિપીઠ દ્વારા પ્રાપ્ત થઈ શકશે. જેથી આપને નમ્ર વિનંતી કે ગાયત્રી જ્ઞાનપીઠ, ગાયત્રી શક્તિપીઠ તેમજ ગાયત્રી જ્ઞાન એ મંદિરની મુલાકાત લઈ અને આપણા શહેર વિસ્તારમાં સંપર્ક કરવાથી આપને જરૂરી સાહિત્ય ઉપલબ્ધ થઈ શકશે. સંસ્કાર એટલે વ્યક્તિત્વ. સંસ્કાર શબ્દનો ખૂબ વ્યાપક છે. જળ તથા ચેતન બધાય તત્વોમાં પોતપોતાના સંસ્કારો હોય છે. કોઈ પદાર્થ કે તે એ ચેતના પર વાતાવરણનો જે પ્રભાવ પડે છે તેને સંસ્કાર કહેવામાં આવે છે. મનુષ્યના સંબંધમાં માણસના ગુણ, કર્મ તથા સ્વભાવની વાત આવે છે. સામાન્ય અર્થમાં સંસ્કારના શબ્દના બે સ્વરૂપ છે. પહેલું સુસંસ્કાર, બીજું કુસંસ્કાર. માણસની સારી ટેવો, સારું આચરણ, શ્રેષ્ઠ વિચારો, શ્રેષ્ઠ વિશ્વાસ તથા માન્યતાને સુસંસ્કાર કહેવામાં આવે છે. આનાથી બિલકુલ વિરુદ્ધ આચરણને કુસંસ્કાર કહેવામાં આવે છે. વિદ્વાનું માનવું છે કે માતા પિતા દ્વારા ગર્ભાવસ્થાથી માંડીને 5 વર્ષની ઉંમર સુધીના આપવામાં આવેલા સંસ્કાર બાળકના મન, મગજ અને હૃદયમાં ઊંડા જામી જાય છે. અચેતન મનમાંથી તે ક્યારેય દૂર થતા નથી અને આજીવન ટકી રહે છે. બાળકોના વ્યક્તિત્વને કેવું બનાવવું છે તેનો આધાર માતા પિતા પર રહેલો છે. ભારતીય સંસ્કૃતિમાં સંસ્કાર પરંપરા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યત્વે 4 પ્રકારના સંસ્કારો આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. પહેલું શારીરિક સંસ્કાર, બીજું માનસિક સંસ્કાર, ત્રીજું નૈતિક સંસ્કાર અને ચોથું આધ્યાત્મિક સંસ્કાર, આત્મિક સંસ્કાર. પહેલું શારીરિક સંસ્કાર. આ વંશ પરંપરાગત પેઢી દર પેઢી તો હોય જ છે જ, પરંતુ બીજા પણ અનેક કારણો હોય છે, જેવા કે ક્ષત્રિય પ્રભાવ અથવા વાતાવરણનો પ્રભાવ. એનો સંબંધ શરીરનો બાંધો, રંગરૂપ તથા તંદુરસ્તી સાથે છે. જેમ કે ગોળું, કાળું, ઊંચું, ઠીંગણું, સુંદર, કદરૂપ વગેરે. કોઈ પણ વાર બાળક કોઈ રોગ કે અપંગતા લઈને પણ જન્મે છે. બીજું માનસિક સંસ્કાર. આમાંના કેટલાય સંસ્કારો જીવ પોતાની સાથે લઈને જન્મે છે. કેટલાક સંસ્કારો તે પોતાના કુટુંબ કે આસપાસના વાતાવરણમાંથી ગ્રહણ કરે છે. કોઈ વ્યક્તિ ભલે ગમે તેટલી સુંદર હોય, પરંતુ જ્યારે તે બોલે છે ત્યારે તરત જ તેના માનસિક સંસ્કારોની ખબર પડી જાય છે. આદર્શો અનુસાર જીવવું, સકારાત્મક વિચિંતા, મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હિંમત ન હારવી, વિચલિત ન થવું, પોતાના લક્ષ્યને પૂરું કરવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવું, અથવા તો નાનકડી મુશ્કેલી આવતા જ હિંમત હારી જવી, નકારાત્મક ચિંતન વગેરે બાબતો માણસના માનસિક સંસ્કાર છે. શારીરિક દુર્બળતા હોવા છતાં પણ માનસિક સંસ્કાર અને આત્મબળની મદદથી કેટલાય લોકોએ મોટા મોટા કામ કર્યા છે. દાખલા તરીકે એલન કેલર મૂંગી બેડી તથા આંધ્રી હતી. તેની માતા અને શિક્ષિકાની પ્રેરણા તથા મહેનતથી તે પ્રખ્યાત લેખિકા બની શકી. શ્રેષ્ઠ ધૂનો બનાવવા પ્રખ્યાત સંગીતકાર બુથોવન બહેડા હતા. પોતાના કવિતાઓમાં પ્રકૃતિના અનુરૂપ સૌંદર્યનું અદ્ભુત વર્ણન કરવાના વિશ્વવિખ્યાત કવિ મિલ્ટન આંધ્રા હતા. આ બધા લોકોની શારીરિક દુર્બળતા તેમના વ્યક્તિત્વના વિકાસમાં બાધક ન બની શકી. વ્યક્તિત્વને મજબૂત બનાવવા માટે શારીરિક સૌંદર્યના બદલે મન સુંદર અને સુસંસ્કાર હોવું અત્યંત જરૂરી છે. સુસંસ્કાર મનનો અર્થ વિદ્વાન હોવો એવો નથી. વિદ્વાન અને સંસ્કારી બનાવવામાં જમીન આસમાન જેટલું અંતર છે. વિદ્વાન હોવાનો સંબંધ મન સાથે છે, જ્યારે સંસ્કારોના સંબંધમાં આત્મા સાથે છે. માણસે સંસ્કારી બનવા માટે સત્યનું આચરણ કરીને આંતરિક જ્ઞાનનો ભંડાર ભરવો
પડે છે. માનસિક સંસ્કાર અર્થાત શિષ્ટાચાર, સભ્યતા, સુસંસ્કાર, સદવ્યવહાર, વિનમ્રતા, પ્રતિભા, આત્મસંયમ વગેરે સુસંસ્કારિત વ્યક્તિઓમાં એ બધા સદગુણો આવશ્યક હોય છે. જો બાળકમાં આ બધા સંસ્કારોનું સિંચન ન કરવામાં આવે તો આગળ જતા તેના સામાજિક તથા પારિવારિક જીવનમાં અધૂરપ રહી જાય છે. ત્રીજું, નૈતિક સંસ્કાર અર્થાત ચરિત્રવાન હોવું, પોતાના વિચારો પર વિશ્વાસ હોવો, તેમના આચરણમાં વ્યવહારમાં લાવવા, એના અમલ કરવો. નૈતિક સંસ્કાર વ્યક્તિત્વના વ્યવહારમાં મહાન કાર્યોથી લઈને નાના કાર્યો સુધીમાં પ્રગટ થાય છે. એની આંખોમાં, દ્રષ્ટિમાં જાણી જોઈને અચાનક અથવા અજાણ્યા કરેલા કાર્યો અને વ્યવહારમાં, એના ચહેરામાં, હાવભાવમાં, એની ચાલચલગતમાં અને એને દરેક વર્તનમાં એના નૈતિક સંસ્કારો જણાય આવે છે. સત્ય, અસ્થૈર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, પ્રમાણિકતા, ન્યાયપ્રિયતા, પવિત્રતા, સંતોષ, ઈશ્વર વિશ્વાસ વગેરેને નૈતિક સંસ્કાર કહેવાય છે. નાના નાના કામોમાં પણ નીતિયુક્ત વ્યવહાર કરવો એ નૈતિક સંસ્કારની ઓળખાણ છે. નૈતિક સંસ્કારવાન વ્યક્તિમાં એક વિશેષ શક્તિ અનુભવ કરી શકીએ છીએ, તે આપમેળે જ બીજાને પોતાના તરફ ખેંચે છે. આધ્યાત્મિક સંસ્કાર, આત્મિક સંસ્કાર આ એક શક્તિ છે, બળ છે, અનુભવ છે, જે વ્યક્તિના આત્મામાં ગુપ્ત રહે છે. શિસ્ત, પ્રેમ, નમ્રતા, દયા, કરુણા, સંવેદના, સેવા, પ્રપકાર વગેરે સદગુણો અને ઉચ્ચ ભાવનાઓના રૂપમાં પ્રગટ થાય છે. તે વ્યક્તિના શ્રેષ્ઠ માનસિક અને નૈતિક સંસ્કારોને દ્રઢ કરે છે. માણસના આધ્યાત્મિક સંસ્કાર એને જોઈને તથા એને મળીને અનુભવી શકાય છે, તે દેખી શકાતા નથી. તેના આધ્યાત્મિક સંસ્કાર જેટલા પ્રબળ હોય છે એટલું જ એનું જીવન સત્યપૂર્ણ અને પ્રેમમય હોય છે. વ્યક્તિના આધ્યાત્મિક સંસ્કાર જ એને આદર્શો, શ્રેષ્ઠ સિદ્ધાંતો અને મહાનતાના રસ્તે લઈ જાય છે, વિશિષ્ટ પ્રતિભા તથા યોગ્યતા સંપન્ન બનાવે છે. તે સમાજમાં શ્રેય તથા સન્માન મેળવે છે અને મહાપુરુષોની કતારમાં આવીને તેને ઉભો કરી દે છે. આના આધારે કહી શકાય કે મનુષ્યના વિચાર, ચિંતન, ચરિત્ર, વિશ્વાસ, માન્યતાઓ, ટેવો વગેરેના આધારે એના સ્વભાવનો જેવો વિકાસ થાય છે તે તેના સાચા સંસ્કાર છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે સંતાના ચિંતન, ચરિત્ર તથા વ્યવહારમાં પણ સદગુણોનો વિકાસ થાય તે માટે બાળકના જન્મ પહેલાથી જ તૈયારી કરવામાં આવતી હતી. પ્રખર, તેજસ્વી, સર્વશ્રેષ્ઠ તથા ગુણવાન સંતાન પ્રાપ્ત કરવા માટે પહેલાના જમાનામાં ગર્ભસ્થ શિશુના નિમિત્તે દંપતીને 3 વાર શિક્ષણ આપવામાં આવતું હતું. પહેલું, ગર્ભધારણ પહેલા ગર્ભધારણ સંસ્કાર. બીજું, ગર્ભધારણ થયાના 3 મહિને પુષ્વન સંસ્કાર. ચોથું, ગર્ભધારણના 7મા મહિનામાં શ્રીમંતોનયન સંસ્કાર. આ રીતે સંપૂર્ણ રીતે વિજ્ઞાનસંમત પ્રક્રિયા છે. ચિકિત્સા વિજ્ઞાન અનુસાર 1મા મહિનામાં માતાને ખબર પડતી હોતી નથી કે તેને ગર્ભધારણ કર્યો. તે વખતે ગર્ભસ્થ શિશુના 16 સૂક્ષ્મ અને કાળા શરીરનો પાયો લખાઈ જાય છે. જો માતા કે પિતા તરફથી પાયો કમજોર હોય તો બાળક શારીરિક, માનસિક અને ભાવનાત્મક રૂપે ક્યાંક રોગી પણ હોઈ શકે. તેથી પાયો મજબૂત બને છે તે માટે ગર્ભધારણ પહેલા ગર્ભધારણ સંસ્કાર કરાવવાની પરંપરા હતી. શિશુનો જન્મ થયા પછી પણ તેના ચિંતન, ચરિત્ર અને વ્યવહારનો યોગ્ય વિકાસ થાય તે માટે સમય સમય પર આધ્યાત્મિક વાતાવરણમાં શિશુ સહિત પરિવારને પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. શિશુમાં શ્રેષ્ઠ સંસ્કારોનો વિકાસ થાય અને કુટુંબ તથા સમાજ એક યશસ્વી પ્રસંતાન મળે તે વિજ્ઞાન અને પ્રશિક્ષણને જ સંસ્કાર પરંપરા કહેવામાં આવે છે. સમાજ દ્વારા દરેક દંપતીને અનુભવ કરાવવામાં આવતો હતો કે તેમણે સંતાનને શ્રેષ્ઠ બનાવવું એ તેમની મોટી જવાબદારી છે. એ માટે તેમને અનુશાસન સમજાવીને એ પ્રમાણે આચરણ કરવાની પ્રેરણા તથા શિક્ષણ પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. એનું ઉત્તમ પ્રશિક્ષણ પ્રાપ્ત કરીને તે પ્રમાણે આચરણ કરનાર દંપતી શ્રેષ્ઠ સંતાન પેદા કરતા હતા. રાણી મદાલશાએ પોતાના 3 પુત્રને ગર્ભકાળથી બ્રહ્મઋષિ બનાવ્યા હતા અને 4થા પુત્રને સફળ શાસન બનાવ્યો હતો. આ જ રીતે
સુભદ્રાનો પુત્ર અભિમન્યુ ગર્ભમાં હતો ત્યારે અર્જુને સુભદ્રાને ચક્રવ્યૂહની વાત કહીને પુત્રને તેનું પ્રશિક્ષણ આપ્યું હતું. શંકુતલાએ ભરતને ચક્રવર્તી સમ્રાટ બનાવ્યો. તેના નામ પરથી આપણા દેશનું નામ ભારતવર્ષ પડ્યું હતું. રાજા દિલીપનો પુત્ર રઘુ, ચયન ઋષિ, અજની પુત્ર હનુમાન, પાંડવો, શિવાજી વગેરે આ જ પરિપાટીનું પાલન કરવાથી જ મહાન બન્યા હતા. એ જમાનામાં બધા લોકો પોતાના સંતાનોને આદર્શવાદી, શ્રેષ્ઠ, સજ્જન, પ્રતિભાશાળી તથા સુસંસ્કારિત બનાવવા માટે વિશેષ ધ્યાન આપતા હતા. એટલે જ પ્રાચીન કાળમાં ભારતને દેવતાઓનો દેશ એવી દેવભૂમિ કહેવામાં આવતો હતો.